तरफ राजकोट में डीडीओ और टीडीओ ने आदेश आप्या छे के दरेक गामडाओं में कोई एक स्थले कोविड सेंटर शुरू करव जे प्राथमिक सुविधाओं सरपंचो तरफ थी उभी करवामां आवे परंतु प्रश्न ए छे के अहीं मेडिकल सुविधा उभी कोण करशे तंत्र तरफ थी तो आदेश करवामां आव्या पण ऑक्सिजन दवा इंजेक्शन सहित नी सेवाओ कोण उभी करशे राजकोटना कुवाड़वा मालियासण अने खेरडी सहित अनेक गामडामां सरपंचो ए गादला पाणी जेवी सुविधाओ साथे कोविड सेंटर उभा तो कर्या परंतु मेडिकल सुविधाओ विना कोविड सेंटर कोई कामना नथी आ अंगे सरपंचोनुं पण कहेवुं छे के कोई दर्दीने अहीं सारवार माटे बोलाववामां आवे अने तेनो मौत निपजे के अन्य कोई गंभीर स्थितिनुं निर्माण थयुं तो तेना माटे जवाबदार कोण डीडीओ मात्र परिपत्र बहार पाड़ी पोतानी जवाबदारी माथी छटकी रह्या होवाना आक्षेप सरपंच करी रह्या छे। राज्य सरकार द्वारा गामडे गामडे कोविड केर सेंटर शुरू करवानी जाहेरात तो करी देवामां आवी परंतु आ कोविड सेंटर क्या प्रकारना होवा जोईए तेमा क्या प्रकारनी सुविधा उपलब्ध करावी आ अंगे हजु पण सरपंचो असमंजसमां छे अने एना कारणे ज રાજકોટના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં અત્યારે કોવિડ કેર સેન્ટર શરૂ થઈ રહ્યા નથી અત્યારે અમે રાજકોટના માલિયાસણ ગામે છીએ અહીંના સરપંચ આપણી સાથે છે સરપંચ શું કહેશો આપણા ગામમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે કે કેમ અને શું સુવિધાની માંગ છે તમારી અત્યારે અમારે એવું છે કે ખાલી ગાડલા નાખવાનું કીધું છે જી ઓક્સિજન કે કાંઈ છે એ સુવિધા આપી નથી અમને તો અમે કઈ રીતે ચાલુ કરીએ કે કાંઈ સ્ટાફ તો આપ્યો નથી કાલ અવારે પ્રશ્ન એવો બને કે કાંઈ ઓક્સિજન કે નો હોય ને વધારે થયું ને કાંઈ બન્યું તો સરપંચ ઉપર આરોપ આવે ને ખોટા બરાબર એટલે શું સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ અને ગામમાં કોરોનાની સ્થિતિ કેવી છે એટલે અત્યારે તો બહુ નથી અને એમાં ઓક્સિજન કે જે આપણે નર્સિંગ સ્ટાફ કે કાંઈ હોય એ અમને કોઈ આપ્યું નથી એટલે ખાલી અમને કે ગાડા નાખી દો અને આ રીતની સુવિધા આપો બસ બીજું કાંઈ પ્રશ્ન નથી એટલે સુવિધા વધારવી જોઈએ હા સ્પષ્ટપણે જિલ્લા પંચાયતના સદસ્ય આપણી સાથે છે તાલુકા પંચાયતના શું કહેશો આપ કયા પ્રકારની સ્થિતિ છે અમારું રાજકોટ તાલુકાનું માલ્યસણ ગામ આવે છે ત્યાં સરકારે જાહેરાત કરી છે તમે કોવિડ સેન્ટર ચાલુ કરો પણ કોવિડ સેન્ટર ચાલુ કરવાથી કોઈ ફાયદો નથી કોવિડ સેન્ટરની અંદર નથી ઓક્સિજનની સુવિધા નથી ચાપની સુવિધા નથી કોઈ દર્દીને કાંઈ થાય અને અહીંયા અમે રાખ્યા ને કાંઈ બનાવ બને તો એ જવાબદારી કોણ લેશે અને જે કાંઈ દવા છે આ છે તે છે કોઈ વસ્તુની સુવિધા નથી તો અમારે કેવી રીતે કોવિડ સેન્ટર ચાલુ કરવું અને કોવિડ સેન્ટર ચાલુ કરવાથી કોઈ ફાયદો છે નહીં ગાઈડલા નાખીને સૂર આવવાથી કોઈ પણ કાંઈક બનાવ બને તો એની જવાબદારી કોણ લેશે સરકાર એમ કહેશે કે અમે કોવિડ સેન્ટર ચાલુ કર્યું અને ચોપડે બોલવા માટે થઈને તો એની સુવિધા તો કાંઈ છે નહીં તો એના માટે થઈને અમારે કોવિડ સેન્ટર ચાલુ કરવાનો કોઈ મતલબ નથી એમ દાદા તમે શું કહેશો ગામમાં કોરોનાની પરિસ્થિતિ કેવી છે અને આ જે સરકારનો નિર્ણય છે તે કેટલો યોગ્ય છે અત્યારે માલ્યાસણની અંદર ચોપડે કે અનચોપડે મિનિમમ 300-400 કેસ છે 30-40 લોકો મરી ગયા છે કારણ કે સરપંચશ્રીએ વાત કરી અમારા સભ્યશ્રીએ વાત કરી માલ્યાસણની અંદર પીએચડી સેન્ટરય છે પણ નથી ઓક્સિજનની સુવિધા નથી કોઈ પણ દવાયું ગામના લોકસહયોગથી અમુક મગાવવામાં આવે છે તો અમે સરકાર એમ કે કોવિડ સેન્ટર તમે ખોલો કઈ રીતે ખોલું જવાબદારી કોની અત્યારે આઇસોલેશન થઈ શકે ક્વોરન્ટાઇન થઈ શકે એવી જ ખાલી અત્યારે અમારી પાસે વ્યવસ્થા હોય બીજી કોઈ નથી કંઈ પણ થાય આઇસોલેશન કઈ કર્યા હોય ક્વોરન્ટાઇન કર્યા હોય ને કંઈ પણ થાય તો જવાબદારી કોની જો સરકાર કોવિડ સેન્ટર ખોલવા માંગતી હોય તો 108ની સુવિધા આપવી પડે ઓક્સિજનની સુવિધા આપવી પડે વેન્ટિલેટરની સુવિધા આપવી પડે ઇમરજન્સી એક પોલીસની પણ વ્યવસ્થા કરવી પડે રાતે ત્યાં રોકાઈ શકે એની વ્યવસ્થા સાચવવા માટેની બધી જવાબદારી સરકાર લેતા હોય તો અમે અમારા ગામ થકી અમે સરપંચ પંચાયતના સભ્યને અમે ટેકો આપવા તૈયાર છીએ પણ માત્ર જે કોઈ વાડી હોય કોઈ એક જગ્યા હોય ત્યાં ગાડલા નાખી દેવાથી ત્યાં બેડ ઊભા કરી દેવાથી કોવિડ સેન્ટર શરૂ થઈ શકતું નથી ટીડીઓ છે અને રાજકોટના ડીડીઓ છે તેઓ ગામડે ગામડે કોવિડ સેન્ટર શરૂ થાય તેવી વાત તો કરી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટા ભાગના ગામડાઓ છે ત્યાં હજુ સુધી આ કોવિડ કેર સેન્ટર શરૂ થયું નથી કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી 9